तमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। जय श्री कृष्ण मित्रों, लास्ट लेक्चर नी अंदर आपणे वर्ग ने वर्गमूल चैप्टर शुरू कर्युं हतुं। थोड़ूक फटाफट हूँ रिवाइज करी दू छू, थोड़ो गैप पड़ी गयो एटले। चलो, एक होय तो एनो वर्ग एक छे, बेनो वर्ग चार छे, त्रणनो वर्ग नौ छे, चारनो वर्ग सोळ, पांचनो वर्ग पच्चीस, छनो वर्ग छत्रीस, सातनो वर्ग ओगणपचास, आठनो वर्ग चौसठ, नवनो वर्ग एक्यासी अने दसनो वर्ग सौ। बराबर, एक थी दस संख्याना वर्ग आपणे लीधा। आ बधा एकमना अंक छे। एक चार नौ छ पांच छ नौ चार एक जीरो, एटले जीरो में शू है कि बे जीरो होय, हमेशा एक जीरो होय तो ए क्यारेय शक्य नथी, एक वर्ग क्यारेय शक्य नथी, दस होय तो सौ थाय। हवे जो कोई संख्यानो एकमनो अंक केटला होई शके, एक चार नौ छ पांच छ नौ चार एक अथवा जीरो, तो ते संख्या पूर्ण वर्ग होई शके। होई जेवु जरूरी नथी, पण होई शके, एटले के एनु वर्गमूल निकली शके। आ वस्तु लास्ट टाइम आपणे डिस्कस करी हती। कोई संख्या तमने आपी होय अने एना एकमना अंक उपरथी तेना वर्गनो एकमनो अंक आपणने ख्याल आवे। दाखला तरीके, कोई संख्या एने एना वर्गनो एकमनो अंक, आपणे आ वस्तु जाणवी छे। कोई संख्या अने तेना वर्गनो एकमनो अंक आपणे जाणवो। दाखला तरीके, कोई संख्या छे सत्तावन, तो सत्तावनो वर्ग करो तो एनो एकमनो अंक शू आवशे? तो भाई, संख्यानो एकमनो अंक शू छे? सात। तो सातनो वर्ग केटलो थशे? ओगणपचास। बराबर, आ ओगणपचासनो एकमनो अंक शू छे? तो कि भाई, एनो एकमनो अंक छे नव। तो जो सत्तावनो वर्ग करो तो एनो एकमनो अंक केटलो आवशे? नव आवशे। એ જ રીતે દાખલા તરીકે હું લખું છું 634, તો 634નો વર્ગ કરો અને જે સંખ્યા આવે છે એનો એકમનો અંક શું હશે? 634નો એકમનો અંક કેટલો છે? ચાર છે। તો જો સંખ્યા ચાર હોય તો એનો વર્ગ સોળ થાય, એટલે સોળનો એકમનો અંક કેટલો છે? છ। તો આ 634નો વર્ગ કરવામાં આવે તો એનો એકમનો અંક પણ કેટલો રહેશે? છ। એ જ રીતે દાખલા તરીકે કહું, ત્રણ આઠ પાંચ છ, 3856, આનો વર્ગ કરવામાં આવે તો એ વર્ગ કરેલી સંખ્યાનો એકમનો અંક શું હશે? તો છ છે એકમનો અંક, છનો જો વર્ગ કરવામાં આવે તો 36 થાય। તો આ સંખ્યાનો વર્ગ છે એનો એકમનો અંક કેટલો આવશે? છ। તો જનરલી આ વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા હતા કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો તો મળતી જે સંખ્યા છે એનો એકમના અંકના આધારે આપણે વર્ગનો એકમનો અંક શું હશે એ મેળવી શકીએ। ક્લિયર? તો આ રિવિઝન હતું। હવે આજે આપણે આગળ થોડુંક જોઈએ। હવે એક સરસ મજાની રમત શીખવી છે। બરાબર, આ રમત જ છે, બીજું કશું નથી। જો દાખલા તરીકે એકનો વર્ગ, બરાબર, એકનો વર્ગ કેટલો થાય? એક। હવે બેનો વર્ગ આવે ચાર। બરાબર, આપણી પાસે છે જ તે, બેનો વર્ગ ચાર। તો આ એક અને ચાર આ બે પૂર્ણ વર્ગ સંખ્યા થાય। શું થાય? પૂર્ણ વર્ગ સંખ્યા। ચાલો, આ એક અને ચાર પૂર્ણ વર્ગ સંખ્યા, તો આ એક અને ચારની વચ્ચેની સંખ્યા કેટલી? તો કે એક અને ચાર વચ્ચે આવશે બે અને ત્રણ, તો કેટલી સંખ્યા આવશે?
બે, બરાબર. હવે એના પછી એક અને ચાર પછી ચાર અને નવ આવે પૂર્ણવર્ગ સંખ્યા, બરાબર. તો ચાર અને નવ આ બંને શું છે? પૂર્ણવર્ગ સંખ્યા, કે જેનો વર્ગ કરતાં આપણને મળ્યું છે. એની વચ્ચે કેટલી સંખ્યા આવશે? જુઓ તો પાંચ, છ, સાત, આઠ, બરાબર. તો કેટલી સંખ્યા છે જોવો જોઈ? ચાર. એના પછી જોઈએ આપણે, તો હવે હું લઉં છું ચાર અને નવ આવી ગયા, તો નવ અને સોળ. આ નવ અને સોળ આ બે પૂર્ણવર્ગ સંખ્યા, એની વચ્ચે કેટલી સંખ્યા આવશે જોવો તો? તો કે ભાઈ દસ, અગિયાર, બાર, તેર, ચૌદ અને પંદર. ગણો જોઈએ કેટલી છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. કેટલી સંખ્યા આવી? છ સંખ્યા, બરાબર. તો હવે હું એમ કહું કે આ આવશે સોળ પછી શું છે? સોળ અને પચીસ. તો સોળ અને પચીસની વચ્ચે કેટલી સંખ્યા આવશે? પૂર્ણવર્ગ સંખ્યા છે બે. તો સત્તર, અઢાર, ઓગણીસ, વીસ, એકવીસ, બાવીસ, ત્રેવીસ અને ચોવીસ. ગણો જોઈ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ, આઠ સંખ્યા આવી. તો તમને જો કંઈક પેટર્ન આમાં સમજાતી હોય તો જુઓ, કોઈ પણ બે પૂર્ણવર્ગ સંખ્યા લઈએ છીએ, બરાબર, ક્રમમાં આવતી પૂર્ણવર્ગ સંખ્યા, જો એક, ચાર, નવ, સોળ, પચીસ, છત્રીસ, ઓગણપચાસ, ચોસઠ, એક્યાસી અને સો, આ ક્રમમાં આવતી પૂર્ણવર્ગ સંખ્યા છે. તો બે પૂર્ણવર્ગ સંખ્યાની વચ્ચેની સંખ્યા કઈ રીતની આવે છે? તો કે જો શરૂઆતથી કરો તો દરેકમાં બબ્બે ઉમેરાતા જાય છે, બરાબર. તો આના આધારે આપણે એક નવી વસ્તુ શીખવાની છે. શું છે નવી વસ્તુ? કે દાખલા તરીકે હું અત્યારે આ કાઢી નાખું છું, હવે આપણે આની કંઈ જરૂર નથી, બરાબર. આ રિવિઝન જ હતું. દાખલા તરીકે હું એમને તમને એમ કહું કે ચાર અને પાંચ વચ્ચેની ના વર્ગ વચ્ચેની સંખ્યાઓ જણાવો. શું કીધું છે? ચાર અને પાંચના વર્ગ વચ્ચેની સંખ્યા. હવે ચાર અને પાંચનો વર્ગ એટલે આ કંઈક આવી રીતે આવશે. જો ચારનો વર્ગ અને પાંચનો વર્ગ, જો તમે આ જુઓ તો બધાની વચ્ચે શું છે? બે, ચાર, છ અને આઠ. હવે જો સાંભળો, હું એમ કહું તમને કે એક અને સોળ વચ્ચેની કેટલી સંખ્યા આવશે? એકનો વર્ગ અને સોળના વર્ગની વચ્ચેની સંખ્યા કેટલી થઈ? તો જુઓ સાંભળો, એકનો વર્ગ અને સોળનો વર્ગ આ બે અલગ અલગ સંખ્યાઓ છે, બરાબર. એકના વર્ગ અને સોળના વર્ગની વચ્ચેની સંખ્યા આપણે લેવાની છે. તો કેટલા ગેપ આવ્યા? એક, બે, ત્રણ, ચોથામાં આવી જાય. તો ગણો જોઈ, છ, ચાર, દસ ને બે, બાર સંખ્યા થઈ. કેટલી સંખ્યા થઈ? બાર. હવે એ બાર કઈ રીતે આવ્યા એના ઉપર જોવાનું છે આપણે, કે અહીંયા બે ક્રમમાં આવતી સંખ્યા છે. તો આમાં આપણે વર્ગ છે એ ક્રમમાં નથી આવતા, ચારનો વર્ગ અને પાંચનો વર્ગ એ ક્રમમાં થઈ ગયા, બરાબર. કેટલી વખત થશે? તો કે એનું સૂત્ર છે 2n સંખ્યા મળે આપણને. શું કામ 2n સંખ્યા મળે? કારણ કે જો દરેક સંખ્યા કેવી છે? બે કી સંખ્યા છે. બે, બે દુ ચાર, બે તરી છ, બે ચોક આઠ. તો હું આને આમ કહી શકું, જુઓ તો બે ગુણ્યા એક, બે ગુણ્યા બે, બે ગુણ્યા ત્રણ, બે ગુણ્યા ચાર. હવે જોઈ લઈએ કે આ એક, બે, ત્રણ, ચારને જે બે વડે ગુણ્યા એની અરે શું સંબંધ છે? જો આ એકડો છે, કઈ સંખ્યા છે? એક છે. બગડો છે, કઈ સંખ્યા છે? જુઓ તો બેનો વર્ગ ચાર છે, બરાબર. તગડો છે, ત્રણનો વર્ગ નવ છે. ચોગડો છે, ચારનો વર્ગ સોળ છે. તો એનો મતલબ શું થયો? કે એન એટલે શું છે? એન એટલે પ્રથમ ક્રમિક સંખ્યા. શું છે? પ્રથમ ક્રમિક સંખ્યા. એટલે કે પ્રથમ ક્રમિક જે ચાર અને પાંચના વર્ગની વચ્ચેની સંખ્યા છે. તો ક્રમમાં આવતો વર્ગ છે ચાર અને પાંચ. પ્રથમ કેટલો છે? ચાર. તો આમાં આવતી સંખ્યા કેટલી થઈ જશે? બે ગુણ્યા ચાર. એન બરાબર કેટલા થઈ જશે? ચાર. તો કેટલી સંખ્યા આવી? આઠ. જો આપણી પાસે છે ચારનો વર્ગ સોળ, પાંચનો વર્ગ પચીસ. સોળ અને પચીસની વચ્ચેની સંખ્યા કઈ છે? આઠ સંખ્યાઓ.
ख्याल आव्यो। हवे आवुं दरेकमां थई शके, दाखला तरीके सातनो वर्ग अने आठना वर्गनी वच्चेनी संख्या, बराबर। तो आपणी पासे छे सातनो वर्ग अने आठनो वर्ग, सूत्र कयुं छे वच्चे आवती संख्या बराबर 2n, पण केवा क्रमिक वच्चे आवती संख्यानी वात थई छे, बराबर। शुं वात थई छे? क्रमिक वच्चे आवती संख्या। तो n बराबर केटला थशे? पहली संख्या सात छे तो 2n बराबर 2 गुणिया 7 बराबर केटला आवी जाय? 14। 14 संख्या आवशे कोनी वच्चे? सातना वर्ग अने आठना वर्गनी वच्चे। चेक करवू छे आपणे। चलो सातनो वर्ग केटलो आवशे? 49। आठनो वर्ग 64। हवे काउंट करो तो 49 અને 64ની વચ્ચે કેટલી સંખ્યા આવે? જો 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, બરાબર। કેટલી સંખ્યા થઈ જોવો તો 14 થઈ ગઈ। તો 14 સંખ્યા જો આવી ગઈ આપણી પાસે। એટલે કોઈ પણ બે ક્રમિક વર્ગની સંખ્યા, જો શબ્દ સાંભળજો, શું શબ્દ છે? વચ્ચેની ક્રમિક વર્ગ છે આ, ક્રમિક વર્ગ 4 અને 5, બરાબર। કે કોઈ પણ બે ક્રમિક વર્ગોની વચ્ચે આવતી સંખ્યા છે આ, બે ક્રમિક વર્ગોની વચ્ચે આવતી સંખ્યા છે। દાખલા તરીકે હું એક હજી એક ઉદાહરણ લઉં કે 18નો વર્ગ અને 19નો વર્ગ ની વચ્ચે આવતી સંખ્યાઓ આપણે મળેવી છે। ચાલો વચ્ચે આવતી સંખ્યાનું સૂત્ર શું છે? તો કે વચ્ચે આવતી સંખ્યા છે 2n, જ્યાં n બરાબર પ્રથમ સંખ્યા એટલે કે 18। તો 2n બરાબર 2 ગુણ્યા 18 બરાબર કેટલા થઈ જશે? 36। તો 36 સંખ્યાઓ આપણને એવી મળશે કે જે 18નો વર્ગ અને 19ના વર્ગની વચ્ચે ક્યાંક આવતી હશે। ક્લિયર? ચાલો થોડાક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે બે ક્રમિક પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ, બે ક્રમિક પૂર્ણ વર્ગ સંખ્યા। દાખલા તરીકે હું લઉં છું 11નો વર્ગ અને 12નો વર્ગ। વર્ગ છે એટલે પૂર્ણ વર્ગ છે, ક્રમમાં આવતી છે એટલે 11નો વર્ગ અને 12નો વર્ગ ક્રમિક છે। તો પ્રાકૃતિક સંખ્યાઓની કેટલી હશે? તો કે પ્રાકૃતિક સંખ્યાનું સ્વરૂપ હશે 2n જેટલું। n બરાબર કઈ હશે? તો કે પ્રથમ કેટલી છે? 11। તો કુલ સંખ્યા બરાબર 2 ગુણ્યા 11 કેટલા આવશે? 22। ક્રમમાં આવતી હોવી જોઈએ, બરાબર। વધારે કહીએ કે દાખલા તરીકે 110નો વર્ગ અને 111નો વર્ગ, બરાબર। તો આ ક્રમમાં છે 110 111, બે પૂર્ણ ક્રમમાં આવતી પૂર્ણવર્ગ સંખ્યા। દાખલા તરીકે હું કહું 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, તો 1 અને 4 ક્રમમાં આવે છે, એની વચ્ચે કોઈ પૂર્ણવર્ગ સંખ્યા હોતી નથી। જો એની વચ્ચે કઈ સંખ્યા આવે છે? 2 3, 2 અને 3 છે પૂર્ણવર્ગ સંખ્યા નથી, એટલે કે 2 અને 3 કોઈ પણ સંખ્યાનો વર્ગ છે નહીં। તો આ ક્રમમાં આવતી પૂર્ણવર્ગ સંખ્યાઓ છે। તો વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા નું સૂત્ર આપણી પાસે છે 2n જેટલી આવશે, જ્યાં n બરાબર સૌથી નાની પ્રાકૃતિક એટલે કે જે ક્રમમાં આવતી હોય નાની। તો 2n બરાબર 2 ગુણ્યા 111, તો 222, બરાબર। વધુ એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, બોલો હવે કયું લેશું? હા પંત, તું બોલ, લઈએ। ચલો હવે 73નો વર્ગ અને 74નો વર્ગ એની વચ્ચે આવતી સંખ્યા, તો કે વચ્ચે આવતી અને આ પ્રાકૃતિક સંખ્યા છે, બરાબર। વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યા બરાબર 2n, જ્યાં n બરાબર કેટલા થશે? 73 જે પ્રથમ હોય, તો 2n બરાબર 2 ગુણ્યા 73 બરાબર 146। આ 73નો વર્ગ કરો
અને 74નો વર્ગ કરો અને એ બંને વચ્ચે આવ હવે એક બહુ સરસ મજાની ફરી પાછી એક નાની ગેમ છે. જો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય ને તો એ કઈ રીતે, બીજી એક પણ પદ્ધતિ છે, એકી સંખ્યાના સરવાળાથી વર્ગ. હવે આ એકી સંખ્યાના સરવાળાથી વર્ગ એટલે શું? જો દાખલા તરીકે પહેલું ઉદાહરણ છે, એકી સંખ્યા, પહેલી એકી સંખ્યા કેટલી છે? એક. ચલો એકનો વર્ગ કેટલો થઈ જશે? એક. બરાબર. બીજું, હવે બે સંખ્યા એકી લઈએ, એક વત્તા ત્રણ કેટલા થશે? ચાર. સંખ્યા કેટલી થઈ ગઈ જુઓ તો? આ બે, તો ઓબ્વિયસલી બેનો વર્ગ શું થઈ ગયો? ચાર થઈ ગયો. હવે આપણે લઈએ, આ ભાગાકારમાં બગડો નથી હો. બરાબર, સંખ્યા કેટલી થઈ ગઈ છે? એક અને ત્રણ, બે એમ છે. પછી લઈએ આપણે દાખલા તરીકે, હજી ત્રણ સંખ્યાઓનો સરવાળો કરીએ. આ એક પણ કેવી લેવાની? ક્રમમાં આવતી એકી સંખ્યા. એક, ત્રણ અને એના પછી કઈ એકી સંખ્યા આવશે? પાંચ. સરવાળો કરો જોઈએ, પાંચ ત્રણ આઠ ને એક કેટલા થઈ ગયા? નવ. તો સંખ્યા કેટલી લીધી છે આપણે જોવો તો? આ બધી કેટલી છે? ત્રણ. ત્રણનો વર્ગ નવ. હજી લઈએ, જો ચાર એકી સંખ્યા લઈએ, એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા નવ. સરવાળો કરો, નવ વત્તા પાંચ ચૌદ, ચૌદ ને ત્રણ સત્તર, ઓર સોરી સાત રહી ગયા આપણે, સાત. સાત ને પાંચ બાર, ને ત્રણ પંદર, ને એક સોળ. કેટલી એકી સંખ્યા લીધી છે જોવો જોઈ? કેટલી છે? એક બે ત્રણ અને ચાર. ચાર એકી સંખ્યા છે, એનો વર્ગ કરો તો કેટલા આવશે? સોળ. બરાબર. દાખલા તરીકે હવે હું લઉં પાંચ એકી, પાંચ. એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ. બરાબર. સરવાળો કરો જોઈ, નવ ને સાત સોળ, સોળ ને પાંચ એકવીસ, એકવીસ ને ત્રણ ચોવીસ, ને એક પચીસ. કેટલી સંખ્યા છે જોવો જોઈ? કેટલી છે? પાંચ. તો પાંચનો વર્ગ પચીસ. તો જેટલી એકી સંખ્યા તમે સરવાળામાં લેશો એ સંખ્યાનો વર્ગ કરો અથવા તો એનો સરવાળો કરો એટલું થશે. દાખલા તરીકે કોઈ મને એમ કે ભાઈ સાતનો વર્ગ કેટલો થાય? શું કીધું છે? સાતનો વર્ગ કેટલો થાય? તો આપણે કેટલી સંખ્યા લેશું? સાત એકી સંખ્યા લેવાની. જો એક ત્રણ પાંચ સાત નવ અગિયાર અને તેર. એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત. સાત એકી સંખ્યા લીધી ક્રમમાં આવતી. હવે આનો સરવાળો કરી દો એટલે એનો વર્ગ આવી ગયો. ત્રણ ને એક ચાર એટલે ચોવીસ, ચોવીસ ને નવ તેત્રીસ, સાત ચાલીસ, પાંચ પિસ્તાલીસ, ત્રણ અડતાલીસ, ને એક ઓગણપચાસ. જો સાતનો વર્ગ કેટલો થઈ ગયો? ઓગણપચાસ. કોઈ મને એમ કે ભાઈ નવનો વર્ગ કેટલો થાય? કેટલી સંખ્યાનો સરવાળો કરવો પડશે? નવ એકી સંખ્યાનો સરવાળો કરવો પડશે આપણે. તો નવ એકી સંખ્યા એટલે એક ત્રણ પાંચ સાત નવ અગિયાર તેર પંદર સત્તર. લેવાનું પાછું એકડાથી ચાલુ કરો, નો અહીંયાથી નહીં. હવે જો આટલો સરવાળો તો આપણે હમણાં કર્યો ઓગણપચાસ. બરાબર. ઓગણપચાસ ને પાંચ ચોપન, ને દસ ચોસઠ, ચોસઠ ને સાત એકોતેર, ને દસ એક્યાસી. નવનો વર્ગ કેટલો થઈ ગયો? એક્યાસી. એટલે કોઈ પણ સંખ્યા જે છે એનો વર્ગ જાણવો હોય તો જેનો વર્ગ કરવો હોય એટલી એકી સંખ્યાનો સરવાળો કરવાનો. પણ કઈ સંખ્યાનો? માત્ર એકી સંખ્યાનો સરવાળો. ક્લિયર? ચલો હવે સરવાળાની ક્રિયા વગર આપણે સરવાળો મેળવવાનો છે. બરાબર. આ જે પદ્ધતિ આપણે શીખા છે એકી સંખ્યાના સરવાળાથી વર્ગ મેળવવાની એનાથી ઉલટું છે. દાખલા તરીકે તમને એવું કીધું છે કે એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત. આપણે આ એકી સંખ્યાના સરવાળા મેળવવા છે પણ સરવાળો નથી કરવાનો, આપણે અલગ રીતે વર્ગની રીતે. કેટલી સંખ્યા છે? એક બે ત્રણ અને ચાર. ચારે ચાર ક્રમમાં આવતી એકી સંખ્યા છે. તો આનો મતલબ થયો ચાર સંખ્યા, એનો વર્ગ કરો તો કેટલા થાય? સોળ. તો આનો સરવાળો કેટલો હશે? સોળ. જો સાત પાંચ બાર, ત્રણ પંદર, એક સોળ. બીજી એક ઉદાહરણ લઉં, એક વત્તા ત્રણ
બરાબર. તો એક વત્તા ત્રણનો સરવાળો તમને ખબર હોય, પણ આપણે વર્ગની રીતે કરવો હોય તો કેટલી એકી સંખ્યા છે? બે. તો બેનો વર્ગ કેટલો થશે? ચાર. જો આવી ગયું બરાબર, મજા આવે છે ને? આ બધું રમત છે. પણ હજુ એક વધુ ઉદાહરણ લઈ લઈએ. જો એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા અગિયાર વત્તા તેર વત્તા પંદર વત્તા સત્તર વત્તા ઓગણીસ વત્તા એકવીસ વત્તા ત્રેવીસ, બરાબર. આપણે આનો સરવાળો કરવો છે, પણ કઈ રીતે કરવો છે? એકી સંખ્યાનો સરવાળો કરવો છે, પણ વર્ગની રીતે, સીધો સરવાળો કરવો નથી. ગણી લો કેટલી સંખ્યા છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર. કેટલી સંખ્યા છે? બાર. તો બારનો વર્ગ કેટલો થશે? એકસો ને ચુમ્માલીસ. હવે જો ચેક કરો સરવાળો. ત્રણ ને એક ચાર, ચાર ને નવ તેર, તેર ને સાત વીસ, પાંચ પચીસ, ત્રણ અઠ્યાવીસ, ઓગણત્રીસ, આડત્રીસ, ઓગણત્રીસ ને આડત્રીસ ને સાત પિસ્તાલીસ ને પાંચ પચાસ ને ત્રણ ત્રેપન ને એક ચોપનનો ચોગડો, વધી વળી પાંચ, પાંચ ને બે સાત, સાત ને બે નવ, નવ ને એક દસ, દસ ને એક અગિયાર, બાર, તેર અને ચૌદ. જો આવી ગયો બરાબર. વધુ એક ઉદાહરણ લઈએ આપણે. એક વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા અગિયાર, બરાબર. કેટલી સંખ્યા છે જોવો તો? એક બે ત્રણ ચાર પાંચ ને છ સંખ્યા. તો છનો વર્ગ કેટલો થશે? છત્રીસ. આપણે સરવાળા કરવાની જરૂર ન પડે, પણ ધ્યાન શું રાખવાનું છે? ક્રમિક પ્રાકૃતિક સંખ્યા ને એકડાથી ચાલુ હોવી જોઈએ, બરાબર. શેનાથી ચાલુ હોવું જોઈએ? એકથી ચાલુ હોવું જોઈએ. ક્લિયર? હવે જો મિત્રો, હવેનો જે પ્રશ્ન છે શું છે કે કોઈ પણ એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની વાત છે, બરાબર. સપોઝ એકી સંખ્યા, હવે એકનો વર્ગ એક છે, બરાબર. એટલે એકનું નહીં લઈએ, કારણ કે એક એની પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા આવવાની નથી, બરાબર. એક પછીનો એકી સંખ્યા છે ત્રણ, ત્રણનો વર્ગ છે નવ. હવે આને બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. કઈ રીતે? તો કે નવને આપણે લખી શકીએ ચાર વત્તા પાંચ. ખ્યાલ આવ્યો? બીજા નંબરની અંદર દાખલા તરીકે છે એના પછીના ક્રમમાં આવતી સંખ્યા પાંચનો વર્ગ. તો પાંચના વર્ગને આપણે લખી શકીએ પચીસ. પાંચનો વર્ગ કેટલો થાય? પચીસ. જો એને બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળામાં લખવું હોય તો એને લખી શકાય બાર વત્તા તેર, બરાબર. બાર અને તેર પચીસ, બે ક્રમમાં આવતી પ્રાકૃતિક સંખ્યા છે. પછી છે સાતનો વર્ગ. તો સાતનો વર્ગ થાય ઓગણપચાસ. તો ઓગણપચાસને આપણે લખી શકીએ ચોવીસ વત્તા પચીસ. તો આવી રીતે કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ હોય તો તેને બે પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકાય. હવે આ આપણને નાની નાની રકમ છે એટલે ખ્યાલ આવી ગયો કે ભાઈ નવ એટલે ચાર વત્તા પાંચ થાય, પચીસ એટલે બાર વત્તા તેર થાય, પણ તેનું સૂત્ર શું? હવે એનું એક સૂત્ર છે કે એક સંખ્યા હોય એન સ્ક્વેર માઇનસ વન બાય ટુ અને એક સંખ્યા છે એન સ્ક્વેર પ્લસ વન બાય ટુ. એન સ્ક્વેર એટલે જે આ ત્રણનો વર્ગ છે એ, દાખલા તરીકે નવ માઇનસ વન બાય ટુ અને બીજી સંખ્યા હોય નવ પ્લસ વન બાય ટુ. જુઓ તો નવ માઇનસ વન બાય ટુ એટલે કેટલા? ચાર થઈ જાય, બરાબર. અને નવ પ્લસ વન બાય ટુ એટલે કેટલા થઈ જશે? પાંચ. જો આવી ગયું બરાબર. બીજી એક લઉં છું હું અહીંયા પાંચ માટે. એન સ્ક્વેર માઇનસ વન બાય ટુ અને એન સ્ક્વેર પ્લસ વન બાય ટુ. એન સ્ક્વેર એટલે પચીસ,
पच्चीस ओछा एक छेदमा बे अने पच्चीस वत्ता एक छेदमा बे आवशे बार आवशे तेर। जो आवी गया। जो ओगणपचास माटे वात करूँ आपणुं सूत्र शुं छे एन स्क्वेर माइनस वन बाय टू अने एन स्क्वेर प्लस वन बाय टू। तो एन स्क्वेर माइनस वन एटले के आ आवशे ओगणपचास ओछा एकना छेदमां बे अने ओगणपचास वत्ता एकना छेदमां बे। आ अड़तालीसना छेदमां बे एटले चौवीस अने आ आवशे पच्चीस। तो आ सूत्र छे आपणुं कि कोईपण एकी संख्यानो वर्ग होय तो एने बे प्राकृतिक संख्याना सरवाळा स्वरूपे दर्शाववो होय। तो कई बे प्राकृतिक संख्याओनो सरवाळो थाय जो आपने सीधे सीधी खबर होय तो कोई प्रश्न नहीं, पर बहु मोटा वर्ग हशे त्यारे आपने ख्याल नहीं होय। दाखला तरीके कि भाई हूँ एम कहूँ कि एकत्रीसनो वर्ग बराबर, सपोज एकत्रीसनो वर्ग केटलो थाय तो कि आपणे एकत्रीस गुणिया एकत्रीस करीए एटले आ आवशे त्रणसो दस वत्ता एकत्रीस, सॉरी 930 बराबर, 3 ने 3 6 961। હવે આ 961 ને આપણે બે પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવો છે। તો એ બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કઈ રીતે થશે? તો કે જો પહેલી સંખ્યા હશે n સ્ક્વેર માઇનસ 1/2 બરાબર, આ પ્રથમ સંખ્યા, વત્તા એન સ્ક્વેર પ્લસ 1/2, આ બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો। એન સ્ક્વેર ક્રમિક પ્રાકૃતિક સંખ્યા, જુઓ 4, 5, 12, 13, 24, 25 ક્રમમાં જ આવતી હોય એક પછી એક। એન સ્ક્વેર એટલે આ મૂકી દો 961 માઇનસ 1 છેદમાં 2 વત્તા 961 પ્લસ 1 છેદમાં 2, આ આવશે 960 ના છેદમાં 2 વત્તા 962 ના છેદમાં 2, અને ભાગાકાર કરે તો 48 દુ 96 એટલે 480 વત્તા 481। જુઓ આ બે પ્રાકૃતિક સંખ્યા, બેનો સરવાળો કરો એટલે 961 થાય। પણ આ વસ્તુ માત્ર એકી સંખ્યામાં લાગુ પડે છે બરાબર, બેકી સંખ્યાના વર્ગને આવી રીતે દર્શાવી શકાતું નથી, કદાચ એકાદાને દર્શાવી શકાય પણ બધાને દર્શાવી શકાય નહીં। આ એકી સંખ્યાના વર્ગને બે પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે દર્શાવ્યું। દાખલા તરીકે હું લઉં કે એક છે 49નો વર્ગ, તો 49નો વર્ગ કેટલો થાય? 49 × 49 0 36 નો છગડો 3 6 16 3 19 81 8 36 ને 8 44 2401 બરાબર। આ 2401 ને આપણે બે પ્રાકૃતિક સંખ્યાના સરવાળા તરીકે ઓળખાવશું, આમ નામે ખબર પડી ગઈ છે મને। પણ આપણે સૂત્ર મુજબ જોઈએ તો આપણું સૂત્ર એવું કહે છે એન સ્ક્વેર માઇનસ 1/2 પ્લસ એન સ્ક્વેર પ્લસ 1/2। પ્રથમ સંખ્યા કઈ હશે? એન સ્ક્વેર માઇનસ 1/2, બીજી સંખ્યા હશે એન સ્ક્વેર પ્લસ 1/2। તો એન સ્ક્વેર માઇનસ 1/2 એટલે આ આવશે 2401 ઓછા 1 છેદમાં 2 વત્તા 2401 વત્તા 1 છેદમાં 2। એન સ્ક્વેર એટલે જે વર્ગ છે, આ આવશે 2400 ના છેદમાં 2 વત્તા 2402 છેદમાં 2 1200 વત્તા 1201। એક સંખ્યા 1200 આવી, બીજી આવી 1201। તો શું કર્યું છે આપણે? કોઈપણ એકી સંખ્યાના વર્ગને બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવી છે। ખ્યાલ આવી ગયો? આ જો આવા દાખલા એમસીક્યુમાં અને નાના ક્વેશ્ચનમાં હોય બરાબર, ક્લિયર? ચલો હવે આપણે 6.1 બાજુ જઈએ, એમાં પ્રથમ ક્વેશ્ચન, જો આ ઘણા બધા દાખલા છે, નાના નાના છે, અમુક હું કરાવીશ અમુક તમારે કરવાના છે। ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? ક્વેશ્ચન નંબર 1, તમારી પાસે ટેક્સ્ટબુક છે ઓપન કરો, નીચે આપેલ સંખ્યાઓના વર્ગ કરવાથી એકમનો અંક શું મળે? માત્ર બે દાખલા ગણાવીશ બરાબર, એમાં પહેલું છે એકમનો અંક શું મળે એટલું જ કીધું છે, પહેલું છે 81। ચાલો 81નો એકમનો અંક કેટલો છે? 1 બરાબર, કે આનો એકમનો અંક 1 છે, 1નો વર્ગ કરો તો શું મળશે? 1। તો 81ના વર્ગના એકમનો અંક
કેટલો હોવો જોઈએ? એક હોય, બરાબર. આપણે જે સંખ્યાનો વર્ગ કરવાનો છે એનો એકમનો અંક જે હોય એનો વર્ગ કરો અને જે સંખ્યા એકમના અંકમાં આવતી હોય એ આપણો જવાબ હોય. બીજું લઉં, આ દાખલા મેં ઘણા બધા આમ તો કરાવ્યા હતા, 799 છે, બરાબર. ચાલો, 799માં એકમનો અંક કયો છે? 9. આ 9નો વર્ગ કરો તો કેટલા મળશે? 81 મળશે. આ 81નો એકમનો અંક શું છે? જોજો, 1 છે. તો એમ કહી શકાય કે 799નો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હશે? 1 હોય, બરાબર. ચાલો, હવે પછીનો જે ક્વેશ્ચન છે, બાકીના દાખલા તમારી જાતે કરવાના છે, કદાચ ન ખબર પડે તો મને કોલ કરજો, હજી એક કરાવી દઉં, એમ કરાવી દઉં. ચાલો, થર્ડ ક્વેશ્ચનમાં હું લઉં છું 99,880. 99,880. જો કોઈ સંખ્યાનો એકમનો અંક 10 હોય અને એનો વર્ગ કરો તો કેટલા શૂન્ય મળે? 2 મળે, પણ મૂળ એકમ જ શૂન્ય આવે. તો કે ભાઈ, આનો એકમનો અંક 0 છે, 0નો વર્ગ 0, તેથી 99,880નો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હશે? 0 હોય. આખી સંખ્યામાં 2 આવશે છેલ્લે, પણ આપણે માત્ર એકમના અંકની વાત કરવાની છે. હજી એક લઈ લઉં. ચાલો, પછી છે દાખલા તરીકે 13,774, બરાબર. મેં મારી રીતે એક રકમ લઈ દઈશ. એકમનો અંક શું છે? 4 છે. તો આ 4નો વર્ગ કેટલા થશે? 16. આ 16માં એકમનો અંક કયો છે? 6. તો આ આખી સંખ્યા એટલે કે 13,774નો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 6 થાય. કેટલા થાય? 6. ખ્યાલ આવી ગયો એટલું. તો હવે બાકીના જે દાખલા છે, પ્રશ્ન નંબર 1, એ કમ્પ્લીટ તમારી જાતે કરવાનો છે, ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર 2માં શું કીધું છે? નીચેની સંખ્યા માટે સ્પષ્ટ છે કે તે પૂર્ણવર્ગ નથી, કારણ આપી જણાવો. ચાલો, કોઈ પણ સંખ્યા પૂર્ણવર્ગ ક્યારે હોય? જો આપણે માત્ર જોઈન ખબર પાડવી હોય તો કઈ રીતે થઈ શકે? જો 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો 9, 4નો 16, 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 64, 9નો 81 અને 10નો વર્ગ થાય 100. એટલે એકમનો અંક, બરાબર, કે જે સંખ્યાના એકમનો અંક લાસ્ટ લેટર 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1 અને 2 જો 0 હોય તો તે પૂર્ણવર્ગ સંખ્યા હોય. પૂર્ણવર્ગનો મતલબ કોઈ સંખ્યાનો વર્ગ હશે, બરાબર. એટલે મૂળ આપણી પાસે શું આવ્યું કે તમારે કોઈ પણ સંખ્યા છે એ કોઈનો વર્ગ હશે કે નહીં? તો કે જો એના એકમના અંકમાં 1, 4, 9, 6, 5 અથવા તો છેલ્લા 2 હોય તો આ સંખ્યા પૂર્ણવર્ગ એટલે કોઈ સંખ્યાનો વર્ગ હશે, અથવા તો બીજી કોઈ રીતે હશે નહીં. દાખલા તરીકે જુઓ, એમાં પહેલી સંખ્યા આપી છે 1057. ચાલો, આનો એકમનો અંક શું છે? જુઓ તો 7 છે. જુઓ તો આમાં ક્યાંય 7 છે નથી.
બરોબર, તો અહીંયા લખી શકાય કે ભાઈ એકમનો અંક સાત હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોઈ શકે. બરોબર, એકમનો અંક સાત છે, જ્યારે કોઈ સંખ્યાનો વર્ગ કરો તો પાછળ સાત નથી આવતો. જો મૂળ તો આપણા એકમના અંક તો એકથી લઈને જીરો સુધી જ હોય. બરોબર, બીજી સંખ્યા લઈએ, દાખલા તરીકે 7928 છે. ચાલો આનો એકમનો અંક શું છે જોવો જોઈએ. આનો એકમનો અંક છે 8. 8 છે ક્યાંય જોવો તો આમાં? નહીં. તો આપણે કહી શકીએ કે એકમનો અંક 8 હોવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા ન હોઈ શકે. બરાબર, એ પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી. ક્લિયર? એક હજી લઈ લઈએ. એક સંખ્યા છે તમારા માટે 1, 2, 3. હવે જો અહીંયા 3 મીંડા છે, તમારે કાં 2 મીંડા હોવા જોઈએ અથવા 2ના ગુણાકમાં હોવા જોઈએ, એટલે કે 4, 6, 8. એકી સંખ્યામાં શૂન્ય હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા બનતી નહીં. અહીં છેલ્લા 3 અંક શૂન્ય છે, તેથી આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. ક્લિયર? તો બાકીના એક્ઝામ્પલ તમે કરી શકશો. ઓકે, ચલો, બેસ્ટ ઓફ લક. ક્વેશ્ચન નંબર 3માં એવું કીધું છે, નીચે આપેલ સંખ્યાઓમાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા તેનો એકમનો અંક એકી આવે. બરાબર, ચાલો, પહેલી સંખ્યા એમાં આપી છે 41. 41નો એકમનો અંક કયો છે? 1 છે. 1નો વર્ગ કરો તો કેટલા આવે છે? 1. બરાબર, તો આ એકી સંખ્યા છે કે બેકી? એકી સંખ્યા છે. તેથી કહી શકાય કે 41ના વર્ગથી મળતી સંખ્યાનો એકમનો અંક 1 એટલે કે એકી હશે. બરાબર, બીજી સંખ્યા આપી છે 2826. જનરલી કેવું છે બેટા કે જો એકમનો અંક એકી હોય તો વર્ગ કરો તો એકી જ મળે, એકમનો અંક બેકી હોય વર્ગ કરો તો બેકી જ મળે. પણ હું તમને બે વસ્તુ એક સાથે સમજાવું છું જેથી જૂનું રિવિઝન પણ થાય. એકમનો અંક 6નો વર્ગ કરો તો કેટલા થશે? 36. આનો એકમનો અંક કેટલો આવ્યો? 6. આ કેવો છે, એકી છે કે બેકી છે? બેકી સંખ્યા. તો એવું કહી શકાય કે 2826નો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેવો હશે? બેકી હોય. ક્લિયર? ત્રીજી સંખ્યા છે 7779. ચાલો, આનો એકમનો અંક શું છે? 9. 9નો વર્ગ કરો તો શું મળશે? 81. 81માં એકડો કેવો છે? એકમનો અંક એકી છે. હા, તો એવું કહી શકાય કે આ સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો હશે? 1. તો તમે આવું લખી શકો અંદર. બરાબર, અને એમાં ચોથો દાખલો છે તમારી જાતે ગણવાનો. ક્લિયર? તો મિત્રો, આજે આટલું કરાવું છું. આજના દિવસનું જે કાંઈ છે સરસ મજાની રીતે ફરીવાર રિવાઇઝ કરી લેજો. આવતીકાલે આપણે ફરી પાછા આનાથી આગળ આવશું. બરાબર, જય શ્રી કૃષ્ણ.